ने खेडूत अत्यारे कदाच एम कहीए तो अतिशयोक्ति नहीं होय के बापड़ो बिचारो थई गयो छे, क्या जाय शू करे एने कई ज नथी समझाई रह्यु। गीर सोमनाथ जिल्लाना खेडूतोनी हालत तमने बतावी छे के एमनी हालत कदाच शब्दोमां वर्णवी न शकाय एवी छे। गईकाले ज आपणे जोयुं के सोरठमांथी एक व्यक्ति जे वेदना व्यक्त करतो हतो, पाक पकड़ी ने मानस रोई रह्यो हतो, ए खेडूतने आंखमांथी आंसु नहोता सुकाता, ने हवे आ तमे दृश्य जुओ, खेतरोनी अंदर पाणी फरी वळ्या छे। शियाळु पाकनुं वावेतर थयुं हतुं अने एम हतुं के हा आवतु वर्ष हवे आवती सीजन सारी जशे, पण पाकनु वावेतर थयु, हजी तो थोड़ा थोड़ा फणगा फूट्या छे अने त्यां ज पाछोतरो वरसाद आव्यो अने आ पाछोतरा वरसादे ए फणगा फूटता पाकने ए खेडूतना उभरता अरमानोने बाळी नाख्या छे। करमाई रह्यो छे आ पाक ने एनी साथे करमाई रह्या छे खेडूतोना अरमान एना सपना। गीर सोमनाथ जिल्लामां जगतना तात उपर जाने कुदरत रूठ्यो होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। छेल्ला केटलाय दिवसथी कही शकाय के जे कमोसमी वरसाद वरसी रह्यो छे तेने खेडूतोनी कमर भांगी नाखी छे। दृश्य निहाळी रह्या छो आ मगफळीमां जे एक पण मगफळीनो दाणो देखातो नथी, एटले आ मगफळीनो पाक निष्फळ गयो छे। आ विस्तारना केटलाक खेडूतो छे ते संदेश न्यूज साथे जोड्याया छे, आपणे एमनी साथे संवाद करीशुं। दादा शुं कहेशो, કેટલા સમયની મહેનત હોય છે અને શું આખી અત્યારે પરિસ્થિતિ ખેડૂતની? અમારે 4 મહિનાની મુશ્કેલી છે, 4 મહિના સુધી પાક હતો છેલ્લે છીનવાઈ ગયો છે, હવે આમાં શું કરવું, પાણી જ ભેરસ કેતું ગયું બરાબર। કેટલા દિવસથી આ ચારે ચાર મહિના આવું ઘરી હાજ કર્યું છે, એમાં છેલ્લે તો હાવ પાણી થઈ ગયું, મગફળીમાં ફાલ જ થવા દીધો નથી। આગળના પાથરાઓ બધી નષ્ટ થઈ ગયા છે અને હાલમાં જે રહ્યું છે એમાં કઈ છે નહીં, અને અત્યારે 4 મહિનાની એટલી ખાતર બિયારણ દવા નિંદામણા ખર્ચા કર્યા છતાં પણ એટલે પાક નિષ્ફળ જાય છે। કુદરત રીઠો જો કદાચ ને સરકારને હિસાબ હોય ને સરકાર કોઈ પણ થોડી ઘણી સહાય આપે તો ખેડૂત થોડો ઘણો બેઠો થઈ શકે, વધારે તો આમાં કોઈ શક્ય નથી, પણ કમસે કમ ખેડૂને પાછો શિયાળુ પાક લેવા માટે થોડું ઘણું વળતર અને થોડો ઘણો ટેકો મળે। બાકી અત્યારે તો અમારી પોઝિશન એવી છે કે જે કંઈ ઘરમાં હતું બાયુના લાગીના બાગીના મૂકી અને જે કંઈ આમાં ખર્ચો કરવાનો હતો એ ખર્ચો કરી નાખ્યો, હવે શિયાળુ વાવેતર માટે અમારે શું કરવું એ અત્યારે અમારી કોઈ પોઝિશન નથી। અમે આની રાહ જોઈને બેઠા કે ભાઈ આ સિઝન આવે તો નવો સારો આવે તો અમારા માલઢોર ખાઈ શકે, તો અત્યારે આ કુદરતે આવો કહેર વર્તાવ્યો, શું કરીએ અમે? અને એમાંય પાછું કે આ સરકારને કંઈક એટલી એટલી રિક્વેસ્ટ કરીએ, એટલી એટલી જાણ કરીએ, એટલા એટલા વિડિયા બનાવીએ, ખેડૂત હાવ ત્રાહીમામ છે, પણ આ મૂંગી બેરી સરકારને કઈ સંભળાતું કે દેખાતું નથી। સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા છે ત્યારે સરકાર ખેડૂતોની વારે ક્યારે આવે છે તે જોવું રહ્યું। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।